केंद्र सरकार नव वर्षना सुशासन अंतर्गत माहिती आपवा माटे भारतीबेन सियाणी अध्यक्षताए पत्रकार परिषद योजाई हती। केंद्र सरकार नव वर्षना सुशासनना कार्यों ने लोको समक्ष रजू करवा माटे भारतीय जनता पार्टी द्वारा 100 कार्यक्रमों आयोजन करवामां आव्युं छे, जेमां विविध कार्यक्रमों माध्यम थी लोको सुधी नव वर्ष में करेला विकासना कार्यों ने મૂકવામાં આવી રહ્યા છે, જેના અનુસંધાને ઘોઘા સર્કલ ખાતે આવેલ છાપરું હોલમાં ભારતીબેન શિયાળની અધ્યક્ષતાએ પત્રકાર પરિષદ મળી હતી। દરમિયાન એ રીતે સરકારની યોજનાઓ બની અને કાર્યપદ્ધતિ એવી રહી કે દેશના 140 કરોડ લોકોને એ ખરેખર ખરા અર્થમાં સાર્થક થતું હોય, લોકો માટેની સરકાર એ હવે આવી છે એવો અહેસાસ આ 9 વર્ષના સમય દરમિયાન થયો। અનેક પ્રકારની ગરીબ કલ્યાણની યોજનાઓ કે જેનાથી भारत देश नागरिकों जीवन में धरमूलथी बदलाव आए एवी अनेक योजनाओ ए प्रधानमंत्री आवास योजना हो, आयुष्मान कार्ड हो, 23 करोड़ आयुष्मान कार्ड अत्यारे लोको सुधी पहुँचा है, 3.5 करोड़ प्रधानमंत्री आवास योजनाओ, 9.5 करोड़ उज्ज्वला गैसना कनेक्शन, 12 करोड़ लोगों ने शौचालयों मळ्या छे, 12 करोड़ परिवारों ने नल से जल एटले के शुद्ध पीवानू पाणी मळ्युं छे, 48.5 करोड़ जेटला जनधनना खाता खुल्या छे, 37 करोड़ जेटला डिजिटल हेल्थ आईडी बन्या छे, 11 करोड़ किसानों ने पीएम किसान सम्मान निधि अंतर्गत 6,000 रुपया दर वर्षे एमना खाता में डायरेक्ट पड़ा छे, 3.5 करोड़ थी पण वधारे दीकरीओना सुकन्या समृद्धिना खाता आ देश में खुली चूक्या छे। आवी तो अनेक प्रकारनी योजनाओ जे खरेखर गरीब कल्याणनी योजनाओ छे, साथे साथे भारतनु जे रीते अत्यारे इंटरनेशनल प्लेटफॉर्म पर जे मान सम्मान अने गौरव वधी रह्युं छे, अत्यारे दुनिया आखी छे भारत सामे मीट मांडीने बैठी छे, क्लाइमेट चेन्ज होय तो एना उपर विश्व आखू अत्यारे भारत कया स्टेप उठावे छे अथवा तो भारतनु क्यूँ सजेशन छे એ જોવા માટે આતુર છે। વૈશ્વિક જે નેતૃત્વ છે એ પણ માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વને સ્વીકારે છે અને અત્યારે પોતાના દેશમાં ભારતમાં આ યોજનાઓ બધી કઈ રીતે ચાલે છે એનું માર્ગદર્શન મેળવવા પણ આવી રહ્યા છે। આપણો જે સાંસ્કૃતિક વારસો છે, યોગ પણ અત્યારે વૈશ્વિક ફલક ઉપર છે, ઇન્ટરનેશનલ મિલેટ યર્સ આપણે ઘોષિત કર્યું છે, G20ની જે રીતે આપણે અધ્યક્ષતા કરી રહ્યા છીએ એ જ રીતે આપણી જે સીમાડાઓની સુરક્ષા છે, એર સ્ટ્રાઇક છે, સર્જિકલ સ્ટ્રાઇક છે, ડોકલામ વિવાદ હોય કે કોઈ પણ વિવાદ હોય, આપણા 370ની કલમ નાબૂદ થઈ છે, સ્ત્રી સશક્તિકરણ માટે થઈને મુસ્લિમ મહિલાઓના 3 તલાક અને આવા તો અનેક કાયદાઓ અનેક યોજનાઓ બનાવી અને ભારત દેશના નાગરિકોનું જીવનધોરણ એ ઊંચું આવી રહ્યું છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ ખૂબ ઝડપથી અત્યારે દેશમાં એ ગતિ પામી રહ્યા છે। આ રીતે ભારત આંતરિક રીતે અને બાહ્ય રીતે અને ઇન્ટરનેશનલ ફલક ઉપર જે રીતે સમૃદ્ધિ સાથે અને એક વિઝન સાથે એ આગળ વધી રહ્યો છે, ત્યારે આ 9 વર્ષના ટૂંકા ગાળામાં માનનીય મોદી સરકારે જે કામ કર્યા છે એ બેમિસાલ છે।